સાથે કિંજલ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. મોરબી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં સુજલામ સુફલામ યોજનાના પ્રારંભે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીની સફાઈનો પ્રારંભ કરાયો. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કર્યો છે, જેમાં મોરબી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલ, ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિમાં યોજનાના પ્રારંભે આજે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના સફાઈનો પ્રારંભ કરાયો હતો, જેમાં સહયોગી સંસ્થા તરીકે યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો જોડાયા હતા, જેમાં મોરબી જિલ્લાના 187 ગામોમાં યોજનાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 175 ગામો, વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો દ્વારા દત્તક લેવાયા છે, જે ગામોમાં 340 જેટલા કામો કરવામાં આવ્યા છે. ત્યારે આજે મોરબીમાં મચ્છુ નદીની સફાઈ સાથે સમારોહ યોજાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. તો મોરબી નગરપાલિકાએ કર્મચારીઓ માટે 7મા પગાર પંચને પણ સ્વીકાર્યું છે, ત્યારે આ અંગેનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. મોરબી શહેરમાં કોઈ 25-30 વર્ષના પુરુષ કે સ્ત્રીને પૂછો કે તમે મચ્છુ નદી ક્યારે સાફ થતા જોઈ છે, એને યાદ નહીં હોય, એને ક્યારે જોઈ નહીં હોય. એનું મૂળ કારણ કે આટલા વર્ષોમાં સાફ થઈ નથી, અને આજે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી પહેલાં ગંદુ પાણી બહાર કાઢવાના છે, બાવળો બધા કાઢવાના છે, અને 7 કિલોમીટર એટલે મોરબીની બી હદ આવે અને વાંકાનેરની હદ આવે, આ 7 કિલોમીટર સુધી આ નદીને સાફ કરવામાં આવશે. પાછી સરસ રીતથી ચોખ્ખી થાય એ પ્રમાણેના પ્રયત્ન રહેશે. આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સરકારશ્રીની સુજલામ સુફલામ યોજના અંતર્ગત મોરબીમાં આવેલી મચ્છુ નદીની સફાઈ અને શુદ્ધિકરણની યોજનાનો શુભારંભ થયેલ છે, જેમાં મોરબી નગરપાલિકા સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રમદાન અને મોરબીની બીજી અનેક સામાજિક સંસ્થાઓને સાથે જોડીને એક આ મચ્છુ નદીનું સફાઈ અભિયાન અને શુદ્ધિકરણનું અભિયાન ચલાવવામાં 1 મહિના સુધી ચલાવવામાં આવશે. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ.